दृश्य गीर सोमनाथ जिल्लाना कोड़ीनाथ तालुकाना पणांदर अने कोड़ीनाथनी वच्चे आवेला भूतड़ा दादाना मंदिर नजीकनी नळना छे। आ रस्ता पर अनेक परिवारो छे ते रहे छे। अने आ रस्तो आम तो वाड़ी विस्तारनो छे परंतु घणा बधा लोको वसवाट करे छे। जो के आ रस्तो बन्ने साइडथी खेडूतोए रस्ताने दबाण कर्युं होवानो आरोप छे अने रस्तो बिलकुल साकड़ो थयो छे, जेने लईने गईकाले एक महिलाने पश्चरुतानो दुखावो थयो अने एम्बुलन्स लावानी फरज पड़ी, परंतु अहींया पर एम्बुलन्स जई नहोती शकती, जेने लईने लोको रोष ठालवी रह्या छे। एटलुं ज नहीं, मामलतदार कचेरीमां आ लोकोए आ रस्ताने लईने ખુલ્લો કરવા મથામણ કરી રહ્યા છે અને આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે। જો કે ખેડૂતો એક ગેરકાનૂની રીતે આ જમીન પર કબજો કર્યો છે અને માત્ર એક જગ્યાનો નહીં પરંતુ આવા અનેક ફોન કોલ્સ અમને આવે છે કે ખેડૂતો જાતે જ જે વાડી વિસ્તારોના રસ્તા હોય છે તેને કુંડી લે છે, ત્યાં ઉકરડા કરે છે। આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ જેને લઈને આ મોટી મુશ્કેલી સર્જાઈ રહી છે। જોઈએ એમ્બ્યુલન્સ વાળા ભાઈનું શું કહેવું છે। આ એક ભૂતરા દાદાના સ્થાનકથી વાડી તરફ જવાનો રસ્તો છે, બરોબર। વારંવાર અમે કેટલા ટાઈમથી રજૂઆત કરી હોવા છતાં પણ તેનો કોઈ અંત નથી। મામલતદાર સાહેબને કેટલી વાર આની જાણ કરી છે, અત્યારે એક ઇમરજન્સી કેસ ત્યાં ક્રિએટ થયો છે, એક પ્રસૂતાને ડિલિવરી માટે લઈ જવાની છે, છતાં પણ તમે જુઓ આ રસ્તાની હાલત જુઓ, અહીંયાથી એમ્બ્યુલન્સ પાસ થવા માટે કોઈ રસ્તો નથી, તો અમારે પેશન્ટને ઇમરજન્સી કન્ડિશનમાં કઈ રીતે લઈ જવું? તમે એકવાર ડ્રાઈવરને મળો, ચલો નીકળે। તમને શું લાગે છે, અહીંયાથી તમારે ઇમરજન્સી કન્ડિશનમાં કોઈ વાહન લઈ જવું તો પાસ થઈ શકે એમ છે? તમે જોઈ રહ્યા છો એમ એમ્બ્યુલન્સ અહીંયાથી પાસ થવા માટે છતાં પણ ડ્રાઈવર સાહેબ સ્ટ્રગલ કરી અને પોતાની જાતે 20 મિનિટ અહીંયા ચલાવે છે, તો ઘણા બધા કાર્ડિયાક કેસીસ હોય, ઘણી બધી ઇમરજન્સી એક્લેમ્સ છે, જેવી ડિલિવરીના કેસીસ હોય, તેમાં કઈ રીતે પેશન્ટને આપણે મેઇન સ્થાનક ભૂતરાધરના સ્થાનક કે મેઇન રસ્તા સુધી પહોંચાડી શકે? સિટીમાં ના પહોંચવાના સમયમાં તો એમનું મૃત્યુ પણ થઈ શકે, આટલી ક્રિટિકલ કન્ડિશન છે। શું કેવું છે તમારું બીજું આના વિશે? કેટલા સફર થાય છે, આની વારંવાર રજૂઆત કર્યા હોવા છતાં પણ તંત્ર આનો કોઈ ઉકેલ નથી કર્યો। તમે જોઈ રહ્યા છો આગળ કેવો રસ્તો છે, આગળનો રસ્તો પણ તમને બતાવી શકું છું। આમાંથી એમ્બ્યુલન્સ કઈ રીતે પાસ કરી શકાય? ઇમરજન્સીમાં કોઈ રીતે એમ્બ્યુલન્સ અહીંયાથી પાસ ના થઈ શકે, અને જો સામે કોઈ વ્હીકલ આવી હોય તો કોઈ પોસિબિલિટી જ નથી, બરોબર? તો આ જોઈ રહ્યા છો તમે,